વેણી, હાથમાં કંકણ, બંગડીઓ, લાજ કાઢી. રાસ શરૂ થયો. ભગવાન શ્રી કૃષ્ણજીનું ધ્યાન ગયું. રાધાજીને કહે છે કે રાધાજી જો તો ખરા આજ કોક નવી ગોપી આવી લાગે, કારણ કે મહાદેવને તો રાસ લેતા કઈ ફાવે નહીં. તાંડવ ફાવે એટલે એક પગ આ બાજુ ને બીજો બીજી બાજુ. વૈકુંઠમાં તો રોજ રાસ થાય. એટલે તો આપણે કથા પૂરી થાય ત્યારે સાંજના રાસ લીધો હતો. ને ભાઈઓ પણ દાદાની બધા લેતા હતા. બીજે લગ્નમાં નાચે એના કરતા તો આ તો સારું, કે ભગવાનને માટે તો રાસ લેવાય છે. જ્યાં વાંસળીનો નાદ કર્યો અને મહાદેવને સમાધિ લાગી ગઈ. સર્પ ઊંચા નીચા થવા લાગ્યા. સાડી નીચે મૃગ ચર્મ ધારી દેવના દેવ મહાદેવના દર્શન કર્યા. અને ભગવાન શ્રી કૃષ્ણે દોટ મૂકી હૃદયે લગાડ્યા. હરિ ને હરનું મિલન થયું. હાલમાં વ્રજમાં ગોપેશ્વર મહાદેવની સ્થાપના છે. જાઉ તો દર્શન કરજો. ભગવાન કૃષ્ણએ ત્યાં સ્થાપના કરી. હરિ હરે રૂપ અંતર નવદર્શો. ભાગવતજીમાં તો આવ્યું કે જેના પુણ્ય હોય ઠીક બ્રહ્માજીની ભક્તિ કરે. મહાદેવ કે જેથી વધુ પુણ્ય થાય તો મારામાં ભક્તિ થાય. પણ જેના વધુ પુણ્ય થાય ને એ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણના શરણે જતી રહે છે અને પરમ પદની પછી એને પ્રાપ્તિ થાય. મહાદેવના શબ્દો કે છેલ્લે મુરારી પાદાર પિત ચિત વૃત્તિ. મહાદેવ ધક્કો મારે પણ કૃષ્ણ તરફ. વૈકુંઠ ગમન જ્યાં રોજ કથા થાય છે એમ કહેવાય. વૈકુંઠમાં તો એવી વ્યાસ ગાદી રાખવામાં આવી છે. 9-7 દિવસ સુધી રાધાજી ભાગવતજીની કથા ગાય. એની કથા પૂરી થાય બલરામજીની શરૂ થાય. એની પૂરી થાય નંદબાબા કથા શરૂ કરે. અખંડ કથા રોજ કથા થાય. અને ભાગવતજીમાં કાલી નાગ વખતે બલરામજી યમુનાજીના તટ ઉપર કૃષ્ણ કથા ગાઈતી. નંદબાબા અને નંદરાણી જ્યારે ધરામાં પડવા તૈયાર થયા ત્યારે અને ગિરિરાજજીને ધારણ કર્યા પછી આખો અધ્યાય એક આવ્યો કે નંદ બાબાએ આખી કૃષ્ણ કથા ગાય. ભગવાનની કથા. નંદ કુંવરે નિંદરમાં લીધું રાધાજીનું નામ. અને એ વખતે બધી પટરાણીઓને આશ્ચર્ય થયું કે આપણે ભક્તિ ભગવાનની કરીએ પણ ભગવાન આપણને યાદ કરે. કોણ છે રાધા? ચાલો દેવકી માને પૂછીએ કે અમે તો રાફડા થઈ ગયા અને માન ભગવાનને પામ્યા પણ ભગવાનને અમે પ્રેમ કરી પણ પરમાત્મા અમને આટલો પ્રેમ નથી કરતા. અષ્ટપટરાણીઓમાં સત્યભામા કેવા લાગ્યા એની સગ્ગી માને એવું થોડું પૂછાય. કોણ છે રાધા અને ભગવાનને એને પ્રેમ કરે? તો એક કામ કરીએ, રોહિણીમાં પાસે જાય. રોહિણી માને આપણે કહીશું કે માં રાધા કોણ છે જેને ભગવાનના દિલમાં પોતે સ્થાન મેળવ્યું છે. નિંદરમાં રાધે 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 એવું ભગવાન બોલે ત્યારે રોહિણી માં પાસે બધા આવે ને સુભદ્રાબેન પૂછે છે કે બધા મળીને આવ્યા છો, મારા ભાઈની વિરુદ્ધમાં કઈ ષડયંત્ર તો નથી ને? જેનો સાચો પ્રેમ હોય ને એ તમારું પાછળથી ને ખરાબ ન બોલે. અત્યારે કે ને વા એમની ઘોડી મૂકી દે, જેમનો પવન વાતો હોય એ બાજુ થઈ જાય. પણ સુભદ્રા એવા છે કે ભગવાનની વિરુદ્ધમાં કોઈ બોલે ને જરાય સહન નતા કરતા કે ના અમે ભગવાનની વિરુદ્ધમાં કઈ બોલવાના નથી. અમે ભગવાનની પટરાણીઓ છીએ, અમને પ્રેમ છે, અમારા મનમાં સંદેહ નથી, શંકા નથી. પણ આશ્ચર્ય છે કે શું કે રાધા કોણ છે, અમારે જાણવું છે એની ભક્તિ કેવી છે કે ભગવાનના દિલમાં એને સ્થાન મેળવ્યું. ત્યારે રોહિણી માં કહેવા લાગ્યા કે રાધા વિશે હું તમને કહું ખરા,
પણ મારી ત્રણ શરત છે કે પહેલા વેલા તમે રાધાની નકલ કરશો માં સાંભળા પછી. રાધાજી કેવા હતા એ મારે કેવું તમને, આખી કથા ગાવી રાધાજી રોહિણી માં કે છે. પેલું એની નકલ નહીં કરવાની. બીજા નંબરમાં કથા શરૂ હોય ત્યારે વચ્ચે કોઈ આવે નહીં, અને આવે ને તો એને ભયાનક સજા થાય. અને કથા થતી હોય ને કોઈને સજા કરવી યોગ્ય નથી, પણ કોઈ એવું બાર ઊભું રહે કે કૃષ્ણ કથા શરૂ થાય પછી વચ્ચે કોઈ આવે નહીં. સુભદ્રાજી કેવા લાગે, એ જવાબદારી મારી. તમે કૃષ્ણ કથા ગાતા હો ને એ હરીશ મારા ભાઈ નથી, ખાલી હું ઓળખું છું. જન્મ જન્મના પાપથી કૃષ્ણ કથા મુક્ત કરે છે. તમે ગાઉ પહેરે ગીરજો. ત્રીજી શરત એ કે ભગવાન કૃષ્ણને કોઈ દી તમે કેશો માં રોહિણી માએ મને રાધા વિશે કહ્યું છે તો ગાઓ. નકલ ન હોય ભક્તિમાં. તમે રસોઈ બનાવતા હો ને એ જ રીતે બનાવાય, પછી કોક કઈ રીતે લાપસી બનાવે તમે બનાવવા જાઓ ને તો વેલણ લેવા જાઓ તપેલું ભેગું આવે એવી લાપસી થાય. ખાઈ અને પેટમાં દુખે કે કોઈ દી ખાવી, વાવલો તો છૂટી પડી જાય એવી લાપસી થાય. રોટલાય નથી આવડતા, હવે તો બાજરાના પાણી પૂરી ખાતા આવડે. મિની સ્કટ પહેરી મોજ માણે રસોઈ કસી નવા જાણે કલાકાર સાને કાઢી આવી ફેશન. સંસ્કૃતિ મૂળ નષ્ટ થતી જાય છે તો સારું છે. હજી કથાઓ આટલી આટલી થાય છે જેનાથી સંસ્કાર આવે. કઈ કમસે કમ એટલો તો ખ્યાલ આવે ને કે આપણે કેવું જીવીએ છીએ, કેવું જીવવું જોઈ. પણ થાય છે સુધારો. કથા જેને દિલથી સાંભળી હોય ને કથા વિના રહી શકે નહીં. કોઈ કે કથા થાય તો એ આવી જ જાય, આવવું પડે. ખેંચાણ થાય પ્રીતિ હોય ત્યાં. મેં ઉમરાળીમાં જ્યારે કથા ચાલતી હતી ત્યારે એક બેનના લગ્ન લખાઈ ગયેલા તોય બધાની આગળ આવીને બેસતા રોજ. અને માંડવો હતો ને તેથી એ કથામાં હતા કે ગણપતિ બાપાને સંભાળજો ને જે આવે ને હું તો કથામાં જઈશ. એ કેવી પ્રીતિ હશે કે માંડવાના દિવસે એ કથા સાંભળે. સંસ્કારનું ઘડતર થાય છે. સંસાર જેને મળ્યો એને અધૂરો, હરી જેને મળ્યો એને પૂરો. સાચું જેને જાણી લીધું રહસ્ય એના માટે કથા મૂલ્યવાન બની જાય છે. પછી બીજું ગૌણ હોય છે. નકલ નહીં, ભક્તિમાં નકલ ન હોય. અરે અહીંથી તમે મોવિયા સુધી ચાલીને જવું હોય ને તમે એમ કહો કોક હાલે એમ હું હાલું, ગોથા ખાઈ જવાય. કોઈની સ્પીડ વધારે હોય તો એ વધુ ચાલી શકે, આપણે આપણી હાલે જ હલાય. બગલો હંસની ચાલ ચાલવા જાય તો ભૂલાય છે. ભક્તિમાં નકલ ન હોય. આપણી મૌલિકતા રાધાજીની નકલ જો કરશો તો થાપ ખાઈ જશો. કારણ કે રાધા બનવા માટે રાધા જ બની શકે એવો ત્યાગ કોઈથી ન થાય. કથા યુગોથી ચાલી આવે છે. શુકદેવજીએ લખ્યું જીવનનું ઘડતર થાય છે, હરિધામની પ્રાપ્તિ થાય છે. જે ધ્રુવજીને થઈ બાળપણની ભક્તિને લીધે એની જ પેઢીઓમાં અંગ નામે રાજા આવે છે, સંતાન નથી. ભાગ્યમાં જે વસ્તુ હોય કે સંપત્તિ સુખ જે કઈ, તો દુનિયામાં કોઈની તાકાત નથી કોઈ તમારા સુખને છીનવી શકે. અને ભાગ્યમાં ન હોય તો કોઈની તાકાત નથી કોઈ આપી શકે. તમારા રૂપિયા બેંકમાં જમા હોય ને બેંક મેનેજર તમારો દુશ્મન હોય તો એને આપવું પડે, કારણ કે તમારું જમા ખાતું છે. અને આપણું કાંઈ જમા ન હોય સગો ભાઈ હોય તો બેંક મેનેજર આપી શકે,
એમાં આપણા કર્મ જો ઉજળા હોય તો દુઃખ આવે ને, કર્મ ભોગવાઈ જાય. સુખદેવજી લખી નાખ્યું અંગ રાજા. કોઈ પણ વસ્તુ ત્રણ વખત કહેવામાં આવે આપણે ત્યાં, ત્રિસત્ય. બાર ગામ જતા હોય ને કોઈ ત્રણ વાર ના પાડે ને પછી જવાય નહીં. ત્રણ વખત યજ્ઞ થયો, સંતાન નથી. બ્રાહ્મણોએ ના પાડી કે અંગ રાજા આવે યજ્ઞ બંધ કરો, તમારા નસીબમાં સંતાન નથી ને તમારું આમાં હિત છે. પણ અંગ રાજા માન્યો નહીં. બ્રાહ્મણોને કે ભૂદેવો ચાલુ રાખો યજ્ઞ, કે અમને કઈ વાંધો નથી પણ તારું હિત નહીં થાય આમાં. પરાણે યજ્ઞ નારાયણ દેવ બહાર આવ્યા, ખીરનો ચરુ આપ્યો. એની પત્ની સુનીતાએ આરોગ્યો, પુત્ર જન્મ થયો જેનું નામ છે વેન. અત્યાચારી થયો, પાપાચારી, ભ્રષ્ટાચારી, દુરાચારી, સંસ્કારહીન. દીકરાના વર્તનને લીધે માં મૃત્યુ પામી, પિતા વનમાં ગયા. વિચારે છે કાના કરતા તો દીકરો નહોતો તો સારું હોત. ફરાણે પ્રાપ્તિ ન થાય, સુખ ન મળે. હવે વેન પોતે મોટો થયો, રાજા બની ગયો. ગાયોની કતલ કરો, ગૌશાળામાં આગ લગાડો, બ્રાહ્મણોને મારી નાખો, યજ્ઞનો વિધ્વંસ કરો, હું પોતે રાજા છું, મારી પૂજા કરો. પોતે પ્રચાર કરવા લાગ્યો. પણ પેલાના જમાનામાં ઋષિ મુનિઓ શાંત બેસે એમ નહોતા. કે તારી આ હિંમત કે તું ભગવાન બનીને બેસે? બધા સાધુ એકઠા થયા મારી નાખ્યો એમ. કે તારા જેવો ગાદી ઉપર બેસે તો પતન થઈ જાય. વેન રાજા મરાયો. થયું એવું, એના શરીરને મથવામાં આવ્યું. એમાંથી સ્ત્રી ને પુરુષનું જોડકું ઉત્પન્ન થયું. વિષ્ણુ ભગવાનના અંશ અવતાર પૃથુ રાજા અને લક્ષ્મીજીના અંશ અવતાર અર્ચિસ, લક્ષ્મીનારાયણ પ્રગટ થયા ટૂંકમાં. એની નિશાની એ હતી, એના પગમાં જે ચિહ્નો હતા, ચરણમાં રાધાજીના ચરણમાં ચિહ્નો હતા, લક્ષ્મીદેવીના ચરણમાં ચિહ્નો, કે ને ભૂતને પડછાયો ન હોય. ભૂત તો થાતું હોય કેમ એ તો ભગવાન જાણે. હવે માણા ભૂત જેવા હોય ખબર છે કોક કોક ક્યાંક ક્યાંક, પણ ભૂત તો હોય કે નહીં ભગવાન જાણે. ચિહ્ન હોય, રાધાજીના ચરણમાં ચિહ્ન હતા. ભગવાન શ્રી કૃષ્ણને રાધાજી એક દિવસ એવું કહે છે કે કનૈયા, તું બંસી વટ પર હશે ને ત્યારે હું કોઈ દી યમના જળ ભરવા નહીં આવું. કે કેમ? કે બરસાના લોકો એ વાતો કરે, ગોકુળ મથુરાના બધે જ વાત ફેલાઈ ગઈ કે રાધા યમના જળ ભરવાને બાને કનૈયાને મળવા જાય. ભગવાન કેવા લાગ્યા, નિંદાની બીક લાગે છે કે હા, તો રાધાજી તમે નહીં આવો જળ ભરવા કે નહીં? તો માની લો કે હું બંસી બટ ઉપર હોઉં ત્યારે તમે નહીં આવો, પણ હું નહીં હોઉં ત્યારે તો આવશો ને? કે હા. તો રાધાજી તમે જ્યારે બંસી બટ પર યમના જળ ભરીને જશો ને, તમારા ચરણ ચિહ્નો રમણ રેતીમાં અંકિત થઈ જશે. તમે શક્તિ છો, આદ્ય શક્તિ, જગદંબા, વૈકુંઠમાંથી પધાર્યા છો, તો હું તમારા ચરણ ચિહ્નોને ઓળખી જઈશ. અરે ખેતરમાં કોઈ ધાડ પાડે ચોરી થાય નથી લોકો કહેતા? પગહર દેખાય છે અહીંથી, માણસ કઈ બાજુથી કઈ બાજુ ગયો છે. રાધાજીના ચરણ ચિહ્ન તો ઓળખાઈ જાય, સવાલ નથી. એ જ તમારા ચરણને મારી વાંસળી સંભળાવી હું આલ્યો જાય, એ છે પ્રીતિ. વાંસળી કેવલ ગોપીઓ માટે જ નહોતી, અરે બંસીનો નાદ થતો હતો ને ત્યારે યમુનાજીના જળમાં રહેલા સારસ હંસને બતક આંખ બંધ કરીને સમાધિ લાગી જતી હતી અને વાંસળીના નાદને પીતા હતા.
વાંસળીનો નાદ જ્યારે થયો એ વખતે યમુનાજીનું જળ સ્થિર થઈ જાય છે, વહેવાનું છોડી દે અને નાદને પીવે છે. અરે વાંસળીનો વેણું નાદ થયો, ગાયના વાછડાઓ દૂધ પીતા હતા અને એના કંઠ સુધી દૂધ પહોંચ્યું, નથી બહાર જતું નથી નીચે ઉતરતું. કાન ઊંચા કરી દૂધના કોળિયા ગળે ઉતારવાનું ભૂલી ગયા હતા અને વાછડાઓ એ વાંસળીના નાદને વેણું નાદને પીતા હતા. પણ જેને ભાગવતજી પૂરા સાંભળ્યા જ નથી, બસ ગોપીને કાનની કથાને રાસ થયો. અરે રાસ કોઈ અંધારા ઓરડામાં નહોતો, યમુનાજીના પવિત્ર તટ ઉપર હતો. કદમના વૃક્ષો હતા પાવન, દેવતાઓની મેદની લાગેલી હતી, શરદ પૂનમની રાતડી ને કાંઈ ચંદ્ર ચડ્યો, આકાશ અજવાળી રાતમાં હતો રાસ, દેવતાઓની હાજરીમાં હતો રાસ. ગંધર્વો કિન્નરો ચારણો યક્ષો કોણ નહોતું મહારાસમાં? શરદ પૂનમની રાતડી ને કાંઈ ચંદ્ર ચડ્યો, આકાશ રે આવેલ આશા ભર્યા રે. શરદ પૂનમની રાતડી ને કાંઈ ચંદ્ર ચડ્યો, આકાશ રે આવેલ આશા ભર્યા. કૃષ્ણ અવતાર ધારણ કરવાનો હતો ને ત્યારે ભગવાન વિષ્ણુએ કૃષ્ણ અવતાર ધારણ કરે ઈ પેલા 1 કરોડ ગોવાળિયાઓ ઉત્પન્ન કર્યા પોતાના હૃદયમાં, અને લક્ષ્મી દેવીને કહી દીધું કે તમારે રાધા બનીને આવવાનું. 1 કરોડ વ્રજ સુંદરીઓ બની અને બધા લીલા કરવા માટે ધરતી પર આવ્યા. એના જ અંશો છે. અરીસો તૂટી જાય ને જેમ કાચના ટુકડા થઈ જાય એમ ભગવાનના અંશો હતા બધા. શરદ પૂનમની રાતડી ને કાંઈ ચંદ્ર ચડ્યો, આકાશ રે આવેલ આશા ભર્યા રે. શરદ પૂનમની રાતડી ને કાંઈ ચંદ્ર ચડ્યો, આકાશ રે આવેલ આશા ભર્યા. ભગવાને બદલાવો આમાં કઈ મળે એમ નથી. જન્મ જન્મ ની ધીરજ રાખવાની જેની તૈયારી હોય ઈ આ રસ્તામાં આવી શકે. અડગતા સ્થિરતા અને અનેક જન્મની કમાણી હોય ને ત્યારે ભક્તિની પ્રાપ્તિ થાય. ધ્રુવજી 5 વર્ષમાં ભક્તિ તરફ ન જાય પણ આગલો જન્મ એનો એવો ગયો હોય કે ભજન કરતા કરતા ભજન કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય અને મૃત્યુ થયું હોય, એટલે જન્મે ને ત્યાંથી સંસ્કાર પ્રગટે. એને ભક્તિના રસ્તે ન જવું હોય ને તો એના ગ્રહો એવા હોય એને લઈ જાય, એને જવું જ પડે. કારણ કે એનો અવતાર હરિ ભજવા માટે થયો હોય. યોગ ભ્રષ્ટ જીવ જેને કે કુબજા કેમ મંથરા હતી, કુબજા બની ભગવાનની પ્રાપ્તિ થઈ. સત્યભામા ચંદ્રસેના નામે મહી રાવણના પત્ની હતા, અધૂરી ઈચ્છા રહી ગઈ હતી હરિને પામવાની, સત્યભામા બનીને આવ્યા. એમ મારી તમારી કેટલા જન્મની યાત્રા એની આપણને ખબર નથી, પણ પૂર્વ જન્મના ભજનના સંસ્કાર આ જન્મમાં વ્યક્તિને ભક્તિ તરફ દોરી જાય. રાધાજી ના અંશા અવતાર લક્ષ્મીદેવી અર્ચીશ ને પૃથુરાજા એની કથા સુખદેવજીએ લખી. રાજ્યાભિષેક કર્યો ઋષિ મુનિઓએ, જય જયકાર થયો, બધા કઈ ને કઈ ભેટ પૂજા લઈ લઈને જાય છે.
કોઈ છત્ર, કોઈ દંડ, કોઈ હાર, કોઈ કમળ, કઈ ને કઈ આપે છે. પૃથ્વરાજાની ભક્તિ એવી હતી, એને કોઈ પૂછ્યું માંગો ભગવાને, તો એને માંગ્યું કે 10,000 કાનથી કથા સાંભળું. 2 કાન કે મને ભગવાનની કથા સાંભળવામાં ઓછા પડશે, 10,000 કાન મળે અને એની કથા મને એટલી ગમે કે ગમે એટલી વાર સાંભળું તોય મને તૃપ્તિ ન થાય. દરિયામાં ગમે એટલી નદી જાય ને, દરિયો કોઈ દી છલકાય નહીં, અતૃપ્ત રહે. એ ભગવાનની કથામાં જેને સાચી પ્રીતિ થાય, ગમે એટલી સાંભળે તો પ્યાસ લાગે. તમને જે વસ્તુ વધારે ભાવતી હોય, ઢોકળા ભાવે માની લ્યો વધારે, 15 દી 8 દી થાય ને તો કે હમણાં કેદું ના બનાવ્યા, ઈચ્છા થાય જ. ઘણો વખત જાય ને કથા ન સાંભળી હોય થાય કે આજુબાજુમાં કે હાલે કથા કેમ, તો ત્યાં માણસ પૂછી જાય. કથા થી કૃષ્ણ કાન દ્વારા હૃદયમાં પધારે છે, પાપ થી માણસ મુક્ત થાય છે, જીવન જીવવાનો રસ્તો દેખાય છે, મૃત્યુ પછી આલોક ને પરલોકનું ભાથું કથા છે. ક્યારેક તો ફાયદો કરાવી જાય છે. માછીમારની કન્યા એનો નિયમ, રોજ ઈ દરિયા કિનારેથી હાલી ચાલીને આવે, રસ્તામાં જંગલ આવે. એક દિવસની વાત, દિવસ આથમી ગયો, કન્યા વિચારે છે કે અરે રે એકલી છું, દિવસ આથમી ગયો, પણ એનું ધ્યાન ગયું કઈ રસ્તામાં કોઈ વૃદ્ધ માતાજી એક રે છે, ઉંમર મોટી છે, માલણ છે. એના આંગણામાં કન્યા આવી માછીમારની કે માં આજે અંધારું થઈ ગયું, મને બીક લાગે, આમે દીકરીની જાત બીજા નંબરમાં વાઘવરુની પણ બીક લાગે, મને એક રાત્રિ તમારે ત્યાં રોકાવા દેશો? કે હા બેટા, તું એકલી ને હું એકલી, મારે પતિ નથી, પુત્રય નથી, એકલી છું, તું રોકાઈ જા. માછી મારની કન્યા ત્યાં રોકાણી, માલણનું ઘર છે, જાત જાતના ફૂલડા ચૂંટી ચૂંટી અને માલણે આંગણામાં રાખ્યા છે, સુગંધ આવે છે. પણ માછી મારની કન્યાને ત્યાં ઊંઘ આવી નહીં. વિચારે મને કેમ ઊંઘ નથી આવતી, પણ માછલાની દુર્ગંધ લેવાની આદત પડી ગઈ હતી એટલે પુષ્પની સુગંધમાં એની ઊંઘ આવે નહીં. એ રીતે સંસારની અન્ય અને બીજી જે તે વાતોમાં જેને રસ હોય એને ભગવાનની કથામાં કોઈ દી રુચિ થાય નહીં. આ જે કથાકારો ગાય છે કથા, 1, 2, 5, 25, 50, કેમ એને અરુચિ નથી થતી? અને અહીં 3 કલાક બેસવું હોય તો ઘણા નથી, 2-3 આટા માર્યા પાછા આવે, જાય, બેસે, ઉઠે. એક ધારું એક રંગમાં રહેવું એ પણ કઠિન છે, અઘરું છે. પણ હવે તો શાસ્ત્રમાં તો છૂટ છે કે ભગવાનની કથા તમે સાંભળો એમાં કોઈ આસનની જરૂર નથી, તમને જેમ ઠીક લાગે એમ બેસો, કેવલ હરિરસ પીવો. ઉનાળાના દિવસો છે, 4:30 પછી ઇન્ટરવલ પડે ને પાછી તરસ લાગતી હોય ને તો પાણી ત્યાંથી ઠંડુ ભરીને બેસી જાઓ, જ્યાં બેઠા ત્યાં પી લ્યો, એમાં કાંઈ ભગવાન ના પાડતા નથી. કલયુગમાં દેહ રાખીને ધર્મ કરવો, કારણ કે તમને કાંઈ થાય તો કોઈ પછી જવાબદાર હોતું નથી. દીકરાએ કંટાળી જાય ને વહુ ને દીકરીઓ પણ. એના કરતા કલયુગમાં નહીં, કલી કરમ ન ભગતિ બિબેકુ, કેવલ ને કેવલ કથા સાંભળવામાં આવે, કીર્તન કરવામાં આવે, થાય એટલા જપ કરવામાં આવે, તો ભગવાન કે કળિયુગમાં તમે આટલું કરશો ને તોય મને પામી જશો. પેલા રાફડા થઈ જતા હતા તોય ઝાંખી નહોતી થતી. આ યુગ એવો છે કે જેમાં સિદ્ધિ રીતે હરી મળે છે, ભૂખ્યા રહેવાની જરૂર નથી, ન રહેવાય તો. ભગવાન કે મોહે કપટ છલ છિદ્રન ભાવા, અંતઃકરણ શુદ્ધ રાખી
અને મને ભજો, મારી કથા સાંભળો, ગાઓ, જપ, કીર્તન તો મળે. કોણે બોલાવ્યો ભગવાન કે હું ક્યારે ના આવ્યો? કરમાબાઈનો ખીચડો ખાધો, વિદુરજીની ભાજી, શબરીજીના બોર, સુદામાના તાંદુલ, જન્મ જન્મની પ્રીત અધૂરી, કોને મારા રામ તમે ક્યારે કરશો પૂરી? પણ પ્રતીક્ષા કેટલી કરી, નહીં નતો રાતા થયા આંસુડાની ધારે. આવશે આવશે આવશે, 13 કરોડ ઉપર જપ સંખ્યા થઈ ચૂકી, પછી રામ પધાર્યા. એક ગામમાં એક બેન કહેતા હતા મને કે રામે કઈ નવાઈ નથી કરી, એ કે આંખે દેખાય ને કાને સંભળાય ને 13 કરોડ ઉપર જપ પછી બધાય આવે, કે ઘણાને ભગવાનને હામાં પડવું, ભગવાનની હામાં થાય, એમાં હું રામે મન કે નવાઈ કરી, એ તો એમ રાખો બીજું શું. જન્મ જન્મની યાત્રા પછી હરિ કઈ સસ્તો થોડો છે એમ કે મળી જાય. પૃથુરાજા માંગે જ 10,000 કાન મને કથા સાંભળવા મળે. ગોપી ગીતમાં 21 શ્લોક લખ્યા સુખદેવજી, એમાં 9મો મંત્ર છે, ગોપીઓ બોલી છે કે હે ભગવાન તમારી કથા અમૃત જેવી છે, તપતા જીવનને શીતળતા પ્રદાન કરવાનું કામ તમારી કથા કરે. ભગવાન ગયા પછી ગોપીઓએ કથા જ ગાઈ, કારણ કે વિયોગ તો સહન કરવાનો જ હતો, છોડીને ગયા હતા. રામટહલ પાંડે નામે એક સંત થયા, એ બીજું કાંઈ એનાથી થાય નહીં, જ્યાં કથા હોય એની સાંભળવા જાય, આંખે દેખાતું નહીં, વિધવા ભાભી એની સાથે રહેતા, પણ એનો ક્રમ એવો કથામાં જાય. જેઠ મહિનાના દિવસો, વરસાદ શરૂ થયો, ભાભીએ ના પાડી કે કથામાં ન જાવ તો સારું, કારણ કે વીજળીના ચમકારા થાય, વરસાદ આવે એવું લાગે છે, તમને આંખે દેખાતું નથી, જંગલ આડું આવે કે જે હોય તે, પણ મારે કથામાં જાવ એટલે જાવું, હું જઈશ. તો કે જાવ. રસ્તામાં વરસાદ શરૂ થાય, ભયાનક વાયુ ફૂંકાયો, વીજળીના ચમકારા, ઝરમર ઝરમર વરસાદ શરૂ થતા એક કૂવો રસ્તામાં આવ્યો. રામટહલ પાંડેનું ધ્યાન નહીં, લપસીને સીધા કૂવામાં. પણ હજી જેઠ મહિનાની શરૂઆત એટલે કૂવામાં કઈ પાણી બહુ હતું નહીં, એટલે રામટહલ પાંડે કૂવામાં પડ્યા જ.